જય ગુરુદેવ બાળકો, આપણે આગળના વિડીયોની અંદર પક્ષીઓ, જળચર પ્રાણીઓ વિશે, પક્ષીઓ વિશે અને જંગલી પ્રાણીઓ વિશે આ બધું આપણે જાણ્યા, શીખ્યા અને સમજ્યા. આજે આપણે શીખીશું તેનું નામ છે સજીવ અને નિર્જીવ. સજીવ અને નિર્જીવ. સજીવ એટલે કે જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય. જેમ કે માણસ છે, તો આપણે શ્વાસ લઈએ છીએ તો આપણે શું છીએ, સજીવ છીએ. તે રીતે નિર્જીવ કે જે બોલી ન શકતા હોય, ચાલી ન શકતા હોય, તેને શું કહીએ, નિર્જીવ કહીએ. જેમ કે આપણે પહેલાં જોઈએ સજીવ, તો સજીવ વસ્તુઓની સાત અગત્યની બાબતો. આપણે આપણી આસપાસ માણસો, છોડ, ઝાડ, પશુ, પક્ષી, મકાન, બધા વિવિધ વસ્તુઓ જોઈએ છે. આ બધું આપણી આજુબાજુમાં આપણે જોયું છે. હવે સજીવ વસ્તુઓની સાત અગત્યની બાબતો, તો તે અહીંયા આપેલી છે. કોણ આપણે કહે છે, વૃદ્ધિ થવી એટલે કે આપણે નાના હોય તો મોટા થઈએ છીએ તો વૃદ્ધિ થવી. પછી ખોરાક, પાણી લેવા, તો આપણે બધા ખાઈએ છીએ, પીએ છીએ, બરાબર, એટલે કે આપણે ભૂખ લાગે છે, તરસ લાગે છે. શ્વાસ લઈએ છીએ, આપણે આ મૂંડેથી શ્વાસ લઈએ છીએ. પછી છે આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ. લાગણી થવી એટલે કે આપણને કંઈ લાગે તો આપણે રડવું આવે છે, આપણે કંઈ સારી વાત થઈ તો આપણે ખુશ પણ થઈએ છીએ, તેને કહેવાય લાગણી થવી. બચ્ચા હોવા, તો આપણે પ્રાણીઓ, પક્ષીઓ આ બધામાં જોયું છે કે તેના નાના નાના બચ્ચા હોય છે. મળમૂત્ર કરવા એટલે કે આપણી જે દૈનિક ક્રિયાઓ છે તે આપણે શૌચ કરીએ છીએ. જેમ કે આપણે પાણી પીએ છીએ, વોશરૂમ જઈએ છીએ, આ એટલે કે મળમૂત્ર કરવું. આ સાત અગત્યની જે સજીવની બાબતો છે, જેમ કે વૃદ્ધિ થવી એટલે કે મોટા થાય છે, કોઈને ભૂખ લાગે છે, તરસ લાગે છે, શ્વાસ લે છે, ચાલે છે, દોડે છે, બોલે છે, લાગણી થાય છે એટલે કે રડે છે, હસે છે, આ બધું થાય તેને આપણે શું કહીએ, એ માણસ જેનામાં જીવ હોય તેને આ બધું થાય છે. જેમ કે ચકલી છે, પોપટ છે, માણસ છે, પ્રાણી છે, પક્ષી છે, આ બધા કેવા છે, સજીવ છે. કે જેને આપણે, તમે જોયું હશે કે ગાય, ભેંસ છે, એ પણ એટલે બોલી નથી શકતું, પણ બાકી ચાલી તો શકીએ જ છે, શ્વાસ પણ લઈ શકે છે, પણ એ બોલતું આપણી જેમ નથી બોલી શકતું, તેની જેમ તો બોલે જ છે ને. જેમ કે ગાય છે, તમે ભાંભરતા અવાજ સાંભળો તો એનો અવાજ તો છે જ, બરાબર છે. તે રીતે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, પક્ષીઓના પણ બધાના અલગ અલગ અવાજ છે, તેને પણ ભૂખ લાગે છે, તેને પણ તરસ લાગે છે, તે ચાલે છે, પક્ષી હોય તો ઉડે છે, આ બધું આપણે જોયું છે. તો આ બધા પણ શું છે, સજીવ છે. અને હા, વૃક્ષો પણ સજીવ છે. જે કે ઝાડ છે, તો ઝાડ તમે જોયું છે, પહેલાં નાનું ઝાડ હોય, પછી તેનાથી મોટું, પછી એકદમ મોટું ઝાડ બની જાય છે, તેમાં અલગ અલગ ફળો, ફૂલો પણ આવે છે. ઝાડને પણ જમવાનું જોઈએ છે. તો તમે કહેતા હશો કે મેમ, ઝાડને તો આપણે જમવાનું કેવી રીતે આપી શકીએ, તો ઝાડનો ખોરાક છે, જે તમે સૂર્ય કહો છો, તેનો ખોરાક છે. જો એ ના નીકળે તો તમે જોયું હશે કે નાના નાના ઝાડ છે, તમે જોયા હશે, તો આપણે તડકો કે ના હોય તો આપણે શું થાય છે, મુરઝાઈ જાય છે. પછી વધારે તડકો હોય તો એ ઝાડ કેવું ખરાબ થઈ જાય છે, બળી જાય છે. એ શું કામ એવું થાય છે, તો ઝાડ શું કામ બળી જાય, જેમ આપણે દરરોજ માપસ આપણે ના જમીએ તો શું થાય, આપણે પેટમાં દુખે છે, પણ આપણે વધારે જમી લઈએ તો પણ આપણે પેટમાં દુખે છે. તેવી રીતે ઝાડને, એને ભૂખ લાગે તો એને તડકો તો જોઈએ જ છે, જો પણ વધારે તડકો લાગે તો એ ખરાબ પણ થઈ જાય છે. હવે અહીંયા આપણે નીચે આપ્યું છે, માણસો, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ અને છોડ, ઝાડ, વનસ્પતિ સજીવો છે. જેમ આપણે આગળ મેં કહ્યું તે જ મુજબ કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, નાના નાના જીવજંતુ, જેમ કે કીડી, તો કીડી પણ ચાલે છે, કીડી આપણે કોઈ બનાવેલી નથી, એ સજીવ છે. હવે આપણે જોઈએ અહીંયા, પહેલાં આપણે કેવું હોય છે, તમે નાનું બાળક હશો તેમાંથી થોડા મોટા થયા હશો, તેમાંથી મોટા માણસ પણ બન્યા હશો, તેવી રીતે છે ઝાડ. તો પહેલાં નાનું એવું બી નાખ્યું હોય, પછી નાનો એવો છોડ બને, છોડમાંથી મોટો છોડ બને, પછી ઝાડ બને, પછી છે ઈંડું, તો ઈંડુંમાંથી નાનું પીલું નીકળે, પીલુંમાંથી એમાં મરઘી બને છે. તો આ બધું કેવા છે, સજીવો છે. હવે આપણે જોઈએ નિર્જીવ વિશે. તો ચાલો જોઈએ નીચેનો દડો જોઈએ અને પ્રશ્ન પૂછીએ. તો આપણે છે આ ચિત્ર છે દડાનું, તો તમે દડાને શ્વાસ લેતા ક્યારે જોયો છે, નહીં. તેને ભૂખ લાગે છે કે એમ કે ચાલો હવે મને ભૂખ લાગી છે, જમવાનું આપો, નહીં. ભાઈ ચાલી શકે છે પોતાની રીતે, દડા એમ થાય કે ચલો મારે અહીંયાથી બહાર મારા મિત્રને મળવા જવું છે, તો એ જાય છે, નહીં. પણ આપણે હા, પગેથી હારેથી રમીએ તો એ દોડે છે અને ચાલે છે.
આ બધાનો જવાબ શું છે? તો કે ના, એ શ્વાસ લે છે, ના એને ભૂખ લાગે છે, ના એ ચાલી શકે છે, ના. તો આ શું કહેવાય? નિર્જીવ કહેવાય. કે જેનામાં જીવ ના હોય એને શું કહીએ? નિર્જીવ. શું તમે જાણો છો નિર્જીવ વસ્તુઓ માણસે બનાવી છે? જેવી કે આપણે નિર્જીવ વસ્તુઓ છે માણસે પણ બનાવેલી હોય છે, જેમ કે ભમરડો છે, કાર છે, ફર્નિચર છે, આ બધું કોણ બનાવે? માણસ. આપણે કાર છે, કાર પોતાની રીતે ચાલે કે આપણે ચલાવીએ છીએ? આપણે ચલાવીએ છીએ ત્યારે કાર ચાલે છે, પોતાની રીતે ચાલતી નથી. હવે છે નીચે આપણે જોઈએ, જમીન, પથ્થરો, પાણી, વાદળો, સૂર્ય, ચંદ્ર, તારા વગેરે કુદરતી નિર્જીવ વસ્તુઓ છે. એ કુદરતી જો છે, એને માણસે નથી બનાવેલી, તો પણ તેનામાં જીવ પણ નથી. તમે ક્યારે જોયું કે ચાંદો શ્વાસ લેતો હોય, ચાંદો ચાલતો હોય તેવું હોતું નથી, કે ચાંદો હસતો હોય, પછી કે તારા છે તો તારા હસતા હોય એવું આપણે જોયું નથી. એ પહાડ છે તો આપણે આજે અહીંયા પર્વત ઊભો છે તો કાલે બીજી જગ્યાએ જતો રહે એવું બન્યું છે નહીં. તો આ બધી કઈ વસ્તુઓ છે? કુદરતી નિર્જીવ વસ્તુઓ છે, જે માણસે નથી બનાવેલી પણ એમાં જીવ પણ નથી. હવે તમે નિર્જીવ અને સજીવ વિશે કેટલું જાણી હતી ચકાસવા માટે અહીંયા આપણે પ્રવૃત્તિઓ આપેલી છે, તો આપણે તે પ્રવૃત્તિને પણ જોઈએ. તો અહીંયા આપણે પ્રવૃત્તિમાં શું કીધું છે? યોગ્ય વર્તુળ સાથે જોડો સજીવ અને નિર્જીવ. તો આપણે અહીંયા પહેલાં જોઈએ પતંગિયું. તો પતંગિયું કેવું છે, સજીવ કે નિર્જીવ? પતંગિયું કેવું છે? સજીવ. તે ઉડી શકે છે, શ્વાસ લે છે અને ભૂખ પણ લાગે છે. પતંગિયોને ભૂખ લાગે તો એ શું કરે છે? ફૂલોનો રસ ચૂસે છે. હવે છે સૂરજ. તો સૂરજ કેવી છે, સજીવ કે નિર્જીવ વસ્તુ છે? હમણાં જ આપણે જોયું તો સૂરજ કુદરતી નિર્જીવ વસ્તુ છે, તો તેને નિર્જીવ સાથે આપણે જોડીશું. હવે અહીંયા છે ચકલી. તો ચકલી કેવી છે? એ સજીવ છે, તો અહીંયા આપણે જોડીએ. પછી છે ઘર. તો ઘર કેવી વસ્તુ છે? નિર્જીવ. ઘર થોડો ચાલી શકે છે, નહીં બોલી શકે છે, નહીં તો એ કેવી છે? નિર્જીવ વસ્તુ છે. હવે અહીંયા છે આ ચિત્ર આપેલું છે જેને આપણે પાન આકારમાં છે, તો એ સજીવ છે કે નિર્જીવ? તો આકાર કેવો છે? નિર્જીવ છે, તેને અહીંયા જોડીશું. હવે છે ફિશ એટલે કે માછલી. તો માછલી કેવું છે, સજીવ કે નિર્જીવ? તો એ છે સજીવ, તે પાણીની અંદર રહે છે, તેને પણ ભૂખ લાગે છે, તો એ કેવું છે? સજીવ છે. હવે છે ઝાડ. તો ઝાડ પણ કેવું છે? સજીવ છે. હવે છે હોડી. હોડી કેવી છે? નિર્જીવ વસ્તુ છે, પાણીમાં તો તરે છે પણ એને આપણે તરાવી પડશે, પોતાની રીતે તરતી નથી. હવે અહીંયા શું કીધું છે નીચે જોઈએ, સજીવ હોય તેના નીચેના રાઉન્ડમાં લાલ રંગ પૂરવાનો છે. એટલે કે જે વસ્તુ સજીવ હોય તેમાં લાલ રંગ તમારે પૂરવાનો છે. તો અહીંયા હું તમને પેન્સિલથી બતાવું, પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ સજીવ છે. તો કે માછલી, તો પહેલાં શું ટીક કરી લેવાનું એમ લાગે. પછી છે આ છોકરી છે, એ પણ બોલી શકે, ચાલી શકે, તેને પણ તરસ લાગે છે, ભૂખ લાગે છે, હા લાગણી થાય છે, લીરોડે છે, હસે છે, તે પણ સજીવ છે. હવે છે પેન્સિલ બોક્સ અને કંપાસ બોક્સ. તો તે બોલી શકે? ના. તેને ભૂખ લાગે તો? ના. તો તેમાં કંઈ કરવાનું નહીં. પછી છે કૂતરો. તો એ બોલી શકે છે, તો તેનો અવાજ તો કાઢી શકે છે. પછી એને લાગણી પણ થાય છે, જો તમે એને મારો તો તેને રડવું પણ આવે છે, ભોસે છે, તો તે પણ સજીવ છે. તો તેમાં આપણે કરીશું રાઈટ. હવે બાળકો, ઘડિયાળ છે સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? ઘડિયાળ બોલી શકે? ના. ચાલી શકે? ના. તો એ કેવી છે? નિર્જીવ વસ્તુ છે. તો આપણે સજીવ અને નિર્જીવ વિશે તો જાણ્યા, શીખ્યા અને સમજ્યા. તો હવે આપણે કેટલું યાદ છે તે માટે પણ અહીંયા આગળ એક પ્રવૃત્તિ છે તે જોઈએ. હવે અહીંયા આપણને આપ્યું છે પોપકોર્ન એક્ટિવિટી, તેની અંદર ઉપર આપણે આપ્યું ચિત્ર જુઓ, વાંચો અને હા અથવા નામાં જવાબ આપો. તો પહેલાં છે કાર. કાર સજીવ કહેવાય કે નિર્જીવ? તો એ કેવી છે? નિર્જીવ. તેમાં આપણે આ બુક્સમાં રાઇટ કર્યું. હવે આપણે કેટલાક પ્રશ્ન પૂછ્યા છે, એમાં હા અથવા નામાં લખવાનું છે. કાર શ્વાસ લઈ શકે છે, હા કે ના? તો ના. કારની વૃદ્ધિ થાય છે એટલે કાર આપણે લીધી હોય પછી મોટી મોટી થાય છે,
तो ना, तो आपणे लखवानुं ना। कार ने बच्चू होय छे कि कार होय तेना जेवुं नानुं होय छे, ना, तेमां करवानुं ना। હવે છે કાર પોતાની જાતે બોલી કે ચાલી શકે છે? એ કારને ભૂખ લાગે તો આપણે એમ કહીએ ચલો મને ભૂખ લાગી છે, બોલી શકે? ના બોલી શકે। એ ચાલી શકે કે ચલો અહીંયાથી મારે મારા ફ્રેન્ડને મિત્રના ઘરે જવું છે તો જઈ શકે? ના। તો એ કેવી વસ્તુ કહેવાય છે? નિર્જીવ વસ્તુ કહેવાય છે। હવે અહીંયા છે હાથીનું ચિત્ર આપેલું છે અને શું કહે છે તે જોઈએ। હું સજીવ છું જાણો છો શા માટે? એટલે હાથી કહે છે હું સજીવ તો છું પણ શું કામ સજીવ છું એ તમે જાણો છો, તે માટે અહીંયા આપણે કીધું છે, પ્રશ્ન પૂછ્યા છે તે જોઈએ। હું ચાલી શકું છું તો હાથી ચાલી શકે? તો હા। મારી વૃદ્ધિ થાય છે એટલે હાથી પહેલાં નાનું હોય પછી મોટું મોટું થાય છે? તો હા। પછી છે હું શ્વાસ લઈ શકું છું? હા। પછી હાથીને નાના બચ્ચા હોય છે? તો હા। મારે ખોરાક અને પાણીની જરૂર પડે છે તો હાથીને ભૂખ લાગે છે, તરસ લાગે છે? લાગે છે તો કરવાનું હા, એટલા માટે હાથી સજીવ છે। હવે પપ્પોન પણ આપણે અહીંયા કંઈક કહે છે, પપ્પોન કહે છે કૂતરો બિલાડી ગાય કીડી મકોડા વગેરે સજીવોને હેરાન કરાય નહીં, આપણી જેમ તેને પણ પીડા થાય છે। એટલે કે આપણે આપણે મમ્મી મારે છે તો આપણે રડવું આવે છે, દુઃખે પણ છે, તો તેવી જ રીતે બધા નાના કૂતરો છે બિલાડી છે ગાય કીડી આ બધા પ્રાણીઓને તમે પરેશાન કરો છો હેરાન કરો છો તેને પણ તેવી રીતે થાય છે, માટે તેને હેરાન કે પરેશાન કરવાના નહીં। તો આપણે સજીવ અને નિર્જીવ વિશે આજે જાણ્યા, શીખ્યા અને સમજ્યા, તેવી જ રીતે આગળ પણ આપણે નવું નવું જાણીશું શીખીશું અને સમજીશું। ત્યાં સુધી આપણે મળીએ, જય ગુરુદેવ।